બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલ ગત રોજ ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવી પહોંચ્યા હતા અને આ ગામમાં પાણી અને પર્યાવરણની કેવી વ્યવસ્થા છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. થાવર ગામમાં એજ્યુકેશન સંસ્થા દ્વારા જે રીતે વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે તે વૃક્ષોના જતન કરતા મહાનુભાવોના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે વિશેષ હાજરી આપી હતી, જે દરમિયાન જિલ્લા કલેક્ટરે નાના છોડની રોપણી પણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ગામડામાં વધુને વધુ છોડનું વાવેતર થાય તેમજ છોડનું જતન થાય તેને લઈ મનરેગા યોજના અંતર્ગત વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ધાનેરા તાલુકાના થાવર તેમજ સિલાસણા ગ્રામ પંચાયત દ્વારા ચાલુ વર્ષ દરમિયાન છોડનું વાવેતર કરી હરિયાળું ગામ બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. ત્યારે ગતરોજ થાવર ગામ ખાતે જિલ્લા કલેક્ટરે ધાનેરા તાલુકામાં પ્રકૃતિનું રક્ષણ કરતા વૃક્ષ મિત્રને પ્રકૃતિ સંરક્ષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. થાવર ગ્રામ પંચાયત દ્વારા ગામના મુખ્ય માર્ગ તેમજ મુક્તિધામ અને શાળા સંકુલમાં સફળતાપૂર્વક વૃક્ષારોપણ કરતા જિલ્લા કલેક્ટર લીલાછમ વૃક્ષો જોઈને પ્રભાવિત થયા હતા અને થાવર ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોને વખાણ્યા હતા. જોકે થાવર ગામે જિલ્લા કલેક્ટર આવ્યા ત્યારે ધાનેરા પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા. વૃક્ષ મિત્રોને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ખાસ કરીને ગામડામાંથી ત્રણ પ્રકારના કામો લઈને આગેવાનો આવતા હોય છે, જેમાં સીસી રોડ, પેવર બ્લોક તેમજ કમ્પાઉન્ડ વોલની માંગ કરતા હોય છે. જ્યારે હાલના સમય પ્રમાણે પાણીની બચત તેમજ પર્યાવરણની જાળવણી કરવી ઘણી જરૂરી છે, જ્યારે કે વિકાસ પથ્થરોમાં નથી પણ પ્રકૃતિમાં છે. પરિસ્થિતિઓ અને એ વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે આપના પ્રયત્નોથી, આપ બધા આગેવાનોના પ્રયત્નોથી ધીરે ધીરે ધાનેરા પણ અત્યંત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પણ હું હંમેશા કહું છું એમ કે વિકાસ એટલે માત્ર ને માત્ર પથ્થરો નાખવા ન હોઈ શકે કે ભાઈ ગ્રામ પંચાયતોના લેટર પેડ આવે એટલે એમાં અમે વાત કરી હતી એમ કે ભાઈ ગ્રામ પંચાયતનો લેટર આવે એટલે અંદર બે ત્રણ જ કામ હોય. બ્લોક પેવિંગ નાખી આપો, સીસી રોડ આ ભાઈના ઘરથી પેલા ભાઈના ઘેર સુધી સીસી રોડ કરી આપો અને પ્રોટેક્શન વોલ કરી આપો, એટલે પથ્થર સિવાયનું જાણે બીજું કોઈ કામ આપણા માટે વિકાસની વ્યાખ્યામાં ના આવતું હોય એવી એક પરિસ્થિતિ આપણે ધીરે ધીરે ઊભી કરી હતી. પણ હું ધન્યવાદ આપું છું આ ધાનેરાના તમામ આગેવાનોને કે ભાઈ પ્રકૃતિનું જતન એનાથી કદાચ વિશેષ વિકાસ બીજો કશો હોઈ નહીં શકે. કેમ કે આ તમામ વૃક્ષો છે એ વૃક્ષો પોતાની અંદર એક બહુ મોટું જીવન સમાવીને બેઠા છે. જેમ વાત કરીએ એમ અલગ અલગ મહાનુભાવોએ નાની કીડીથી માંડીને અનેક પક્ષીઓનું આ ઘર છે,